બનાસકાંઠાના થરાદમાં આજે કોંગ્રેસે ભાજપને વધુ એક ઝટકો આપ્યો છે. થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સીટ આંચકી લીધા બાદ આજે નગરપાલિકાની સત્તા પણ કોંગ્રેસે ભાજપ પાસેથી આંચકી લેતા ભાજપમાં સોંપો પડી ગયો છે. થરાદમાં કોંગ્રેસ ભાજપ પર દિવસે ને દિવસે ભારે પડી રહ્યું છે અને થરાદ વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા લીધા બાદ આજે નગરપાલિકાની પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસે ભાજપને મોટો ઝટકો આપ્યો છે. થરાદ નગરપાલિકાની આજે બીજા ટર્મની ચૂંટણી યોજાઈ હતી. થરાદ નગરપાલિકામાં આમ તો ભાજપની બહુમતી છે, જેમાં ભાજપ પાસે કુલ 12 સભ્યો જાહેર, કોંગ્રેસ અને અપક્ષ પાસે 8-8 સભ્યો છે અને અત્યાર સુધીમાં થરાદ નગરપાલિકા પર ભાજપનું શાસન હતું, પરંતુ આજે બીજા ટર્મની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપ પાસેથી નગરપાલિકાની સત્તા પણ આંચકી લીધી છે. આજે યોજાયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખને ભાજપના 6 અને અપક્ષના 6 સભ્યોના ટેકાથી કુલ 17-17 મત મળતા કોંગ્રેસ વિજયી બની છે. ભાજપના પ્રમુખ ઉપપ્રમુખને કુલ 11-11 મતો મળ્યા હતા. આમ સંસદ સભ્ય પરબત પટેલના હોમ ટાઉનમાં જ કોંગ્રેસ એક પછી એક ઝટકો આપી મજબૂત બની રહી છે. સુરેશ કલ્ચર, જેડેશ ટીવી, બનાસકાંઠા. નગરપાલિકાની ચૂંટણીમાં તમામ સભ્યો દ્વારા અમારા ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવેલ છે, તેમજ થરાદની પ્રજાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, તે અમે પરિપૂર્ણ કરીશું અને થરાદના નગરના વિકાસમાં જેટલી અમારાથી થશે એટલી મહેનત કરીશું. આજે ભાજપ પાસે જે સત્તા હતી તે કોંગ્રેસ પાસે આવી ગઈ છે અને ફરીથી જે વિકાસની યાત્રા હતી એ ફરીથી ચાલુ થઈ જશે. થરાદ નગરની પ્રજાને અમે એટલો વિશ્વાસ અપાઈએ છીએ કે તમારા નાના નાના કામ હશે એ અમે કરીશું અને તમને જેટલી હવે નગરપાલિકાની સુવિધા વધારે મળતી હશે એટલી મળવાની કોશિશ.